નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાર્ટ 6 વાયરલ ઇન્ફેક્શનના શબ્દાર્થ લખ્યા હતા, બરાબર, કે જેની અંદર બાકી રહેલા શબ્દાર્થ અત્યારે આપણે ચાલુ કરશું. તો જ્યાં છેલ્લો તમે શબ્દાર્થ લખ્યો હતો ઉપનિષદ, એટલે કે વેદના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતો બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન, બરાબર. હવે એના નીચેથી જ શબ્દાર્થ ફરીથી શરૂ કરવાના છે. નિયમ એટલે કે ધારો, અપરાધ તો ગુનો, આધ્યાત્મિક ભૂલ આગળનો શબ્દાર્થ છે. આધ્યાત્મિક ભૂલ, જીવાત્માને લગતી ખામી, રિસેપ્શન, મહેમાનોનું સ્વાગત કરવા યોજેલ સમારંભ, યજમાન, મહેમાનોની મહેમાનગતિ કરનાર, વહેમ, શંકા, વેડફાઈ ચૂકેલું, વેડફાઈ ચૂકેલું, બગાડી નાખેલું, સમજણ સાથે આગળનો શબ્દાર્થ છે. સમજણ સાથે છૂટાછેડા, સમજણ ન હોવી, સમજણ ન હોવી, પાચન શક્તિ તો જઠરાગ્નિ. આગળ એસિડિટી, પિત્ત અથવા તો ખટાસ. ગુજરાતીમાં શબ્દ આપણે આમ તો એમ જ વાપરે કે પિત્ત થઈ ગયું છે, બરાબર, પણ તેનો આપણે અત્યારે એસિડિટી કરીને શબ્દ વાપરતા હોઈએ છીએ. આગળ બ્લડ પ્રેશર, લોહીનું દબાણ. આગળનો શબ્દાર્થ અલ્સર, અલ્સર એટલે શરીરના અંદરના ભાગમાં, શરીરના અંદરના ભાગમાં ચાંદુ પડવું. આ બધી બીમારીઓ છે કે જે એક પ્રકારના નામ જે આપણે તમે સમજો છો કે જાણો છો અને સાંભળ્યા પણ છે, આ બધા વિશે આ પાઠની અંદર વિગતવાર થોડી ઘણી માહિતી આપવામાં આવેલી છે. રાક્ષસી, રાક્ષસ જેવી, વધ,
हत्या, ताण, तनाव, चुड़ैल, डाकण, अहंकार, अभिमान, पजवू, पजवू, हैरान करवो, प्रजाड़वू, सड़गावू, सड़गावू, निरोगी, तंदुरस्त, बेचैनी, अव्यवस्था, कुतर्क, खोटो विचार, घरडो तर्क, घरडो तर्क, तो जूनो विचार, जूनो विचार। आगळ लखो उपचार, तो इलाज, लव थेरापी, लव थेरापी, प्रेम द्वारा करातो उपचार, साइकियाट्रिस्ट, मनोचिकित्सक, पूर्व शरत, पूर्व शरत, पहला करेलो ठराव, पहला करेलो ठराव, जीवन वीमो, जीवन हानि, अकस्मात सामे, अकस्मात सामे, सलामती मड़े, सलामती मड़े, ते माटे वीमो उतारवो। કે અચાનક જો કોઈ અકસ્માત થાય છે, જો વીમો ઉતારેલો હોય તો શું થાય, આપણને આર્થિક રીતે મદદરૂપ બનતું હોય, તેની વાત કરવામાં આવી છે। આગળ રોકાણ, કોઈ કંપનીમાં મૂડી રોકવી, અથવા બીજો અર્થ લખજો, જીવન શ્રદ્ધામાં સમર્પણ, ડિવિડન્ડ, કંપનીમાં શેર પ્રમાણે અપાતું
વ્યાજ. હવે જો અહીંયા આપણા શબ્દાર્થ પૂરા થયા બરાબર, હવે આગળ આવશે તળપદા શબ્દો. એની નીચે એક લીટી છોડીને લખજો તળપદા શબ્દો. વછોટી જવું, તો નીકળી જવું. આનો અર્થ આમ થાય, પણ તો પાઠની અંતર્ગત સમજવા જઈએ તો લખશું અહીં રેબ ઝેબ થઈ જવું, એટલે કે આપણે કે પરસેવો છૂટી જવો. તે સખણું રાખવું બીજો શબ્દ છે, સખણું રાખવું. તો શું થશે એનું? ઉદ્માત વિનાનું. હવે આગળ છે વિરોધી શબ્દો. જેમાં ભણેલા, તો અભણ. સ્થૂળ, તો સૂક્ષ્મ. તંદુરસ્ત, તો નાદુરસ્ત. માંદુ, સાજું. યજમાન, તો મહેમાન. રોગી, નિરોગી. સ્વસ્થ, અસ્વસ્થ. દરકાર, બેદરકાર. ગંદકી, ગંદકી, તો સ્વચ્છ. અપરાધ, નિરપરાધ. સહ્ય, અસહ્ય. નુકસાન, તો ફાયદો. હવે આગળ આવશે રૂઢિ પ્રયોગ. રૂઢિ પ્રયોગ, તો પેલો રૂઢિ પ્રયોગ છે સમજણ છૂટવી. સમજણ છૂટવી, તો ડહાપણ ન રહેવું. ભાંગી પડવું, ભાંગી પડવું, તો નિરાશ થવું. દાવ પેચ રમવા, દાવ પેચ રમવા, તો પ્રયુક્તિ કરવી. ખો આપવી, ખો
આપવી, બીજાને સોંપી દેવું, છળ કપટમાં રાખવું, છળ કપટમાં રાખવું, છેતરવામાં વ્યસ્ત રહેવું, સુખ હોવી, સુખ હોવી, તો ચિત્તરી ચડવી, મનના મેલા હોવું, મનના મેલા હોવું, તો ખરાબ દાનત ના હોવું, આગળ છે શબ્દ સમૂહ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો વ્યંગમાં કહેવું તે, વ્યંગમાં કહેવું તે, કટાક્ષ. બીજો છે જેની કોઈ સંભાળ રાખનારું નથી તે, તો આવશે અનાથ. અને ત્રીજો શબ્દ સમૂહ જેનામાં કોઈ રોગ નથી તે, તો આવશે નિરોગી. અહીં આપણા શબ્દ સમૂહ પણ પૂરા થયા, એટલે કે અત્યારે આપણે શું લખ્યું, શબ્દાર્થ, તળપદા શબ્દો, વિરોધી શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગ. બરાબર, કયા ઉપરથી તમને ખબર પડે કે પાઠની અંદર કેવા શબ્દો છે, એટલે કે જ્યારે પણ આપણે શબ્દાર્થ લખીએ, વિરોધી શબ્દો લખીએ કે કાંઈ પણ લખતા રૂઢિપ્રયોગ, તો જોડે જોડે યાદ પણ રાખવાનું કે જેથી કરીને આપણને પરીક્ષામાં આવડી જાય. બીજી વસ્તુ ખાસ કે જ્યારે પણ તમે કોઈ અહીંયા પાઠ ચાલતો હોય તો અહીંયાથી બોલવામાં તો ધ્યાન રાખવું જરૂર છે, કારણ કે એમાંથી પણ એવું જરૂરી નથી કે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જ પરીક્ષામાં પૂછાય, પણ પાઠને લગતું કોઈ એવો ઘણીવાર એવું બને કે પ્રશ્ન હોય તો તે પણ પૂછાઈ શકે, પણ જો તમે પાઠમાં વ્યવસ્થિત ધ્યાન આપેલું હશે તો આપોઆપ તમને જવાબ પણ આવડી જાય. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ વિશેની વાત કરીએ કે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ એટલે કીધું તો એક પ્રકારનું વાયરસ, જીવાણુ, અને ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગવો, ચેપી રોગ. આપણે કહીએ ને કે કદાચ ઘરમાં પણ ઘણીવાર તમને શું જોવા મળશે કે એકાદાને શરદી થઈ હશે ને તો વારંવાર થોડું 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 જેમ એને મળશે ને ત્યાં બીજા કોકને શરદી થાય, એટલે કે શરદીને આપણે એમ કે ચેપી રોગ છે. અત્યારે હવે કોરોનાનો માહોલ ચાલે છે કે જેના લીધે આપણે ઘરે રહેલા છીએ, બરાબર, પરંતુ એક એને આપણને એટલો ડર બતાવી દીધો છે કે જેના કારણે આપણે કહીએ ને કે માણસ માણસથી ડરે છે, કે અત્યારેથી વસ્તુ ઓછી થઈ ગઈ પણ જ્યારે આ વસ્તુ બની, બધે સહયોગમાં આવી કે આપણને જાણવા મળ્યું એના વિશે, ત્યારે આપણે જોઈએ તો કોઈને અડતા પણ બીક લાગે અથવા તો એમ થાય કે અરે રે આવું થશે તો એના જેવું, કારણ કે એના વિડીયોઝ પણ એવા દાખલવામાં આવે, બતાવવામાં આવે કે કોઈ પણ વ્યક્તિને ડર લાગતો હોય છે. પણ અહીંયા તો એક એવું શબ્દ આપ્યો વાયરલ ઇન્ફેક્શન. આપણે કહીએ ને કે મેં આગળ કીધું તેમ કે આપણે બીમાર પડ્યા, શરદી તાવ જેવું લાગે, દવાખાને જાઓ છો, ડૉક્ટર અજીબ તપાસે ને આ બોલાવશે ને બધું તપાસ કરે, તમને શું કહેશે, તમને વાયરલ ઇન્ફેક્શન થયું છે. આ શબ્દ તમે પણ સાંભળો, હું પણ સાંભળું, પણ ક્યારેય બહુ વિચાર્યું કે આ વાયરલ ઇન્ફેક્શન એટલે શું? ડૉક્ટરને કાંઈ ખબર ન પડે ને ત્યારે એમ કહેવામાં આવે કે વાયરલ ઇન્ફેક્શન થયું છે. આ હું નથી કહેતી, અહીંયા લેખક પોતે એટલે કે ગુણવંત શાહ આ વાત દર્શાવે છે, જે પાઠની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ ક્યારેય કોઈને એવો પ્રશ્ન થયો કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન એટલે શું, કેમ થયું? તો કે નહીં. બીજી વસ્તુ આપણે કહીએ તો એક વસ્તુ એ પણ જોઈએ છીએ કે વ્યક્તિ છે ને એ રોગને નોતરે છે. નોતરવું એટલે આમંત્રણ, આપણા ઘરે કાંઈ પ્રસંગ હોય, બરાબર, તમે ઘરમેળે કરી લેશો તો વાંધો નહીં,
પરંતુ જો તમારે વધારે લોકોના અંદર સંમેલિત કરવા છે તો તમારે શું કરવું પડે? આમંત્રણ દેવું, ફોન કરશો, ઇન્વિટેશન આપશો કે આવજો જમવાનું છે, આ બધું તો એ આવશે. બાકી મહેમાન આવ્યા હોય આપણે જમવાનો સમય ને આપણે એમ ન કહીએ. કદાચ મહેમાન તો એવી ધારીને જ આવ્યા હોય કે ભાઈ જમવાનો સમય છે તો જમીને શાંતિથી જ આવશો, પણ આપણે સાચે ખોટી એને રોકાવાનું જ ના કહીએ તો મહેમાન રોકાવાના છે? તો કે નહીં. પરંતુ અહીંયા તો એમ જ કહે છે કે બીમારી છે ને કંઈ સામેથી આવતી નથી, આપણે એને બોલાવીએ. ક્યારે? આપણે આપણા શરીરને ચોખ્ખું ન રાખીએ એટલે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે પડે ને પડે. પાઠની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ઘણા સમય પહેલાં એવું જ હતું કે વ્યક્તિ બીમાર પડે ને તો કોને સજા થતી? તો કે ડૉક્ટરને, સેમ્યુલર બટલર, બરાબર, કે બટરાટ રસેલ છે, આ બધાની વાત કરવામાં આવી છે. પાઠની અંદર એવો કોઈ ટૂંકસાર નથી કે વાર્તાની જેમ તમને યાદ રહી જાય. અહીંયા મેં જ્યારે શબ્દાર્થ લખ્યા ત્યારે આપણે તમે ઘણા બધા શબ્દો લખ્યા હતા ને, એસિડિટી છે ને આવા ને તેવા, તો એનું કારણ શું? તો કે વ્યક્તિ છે ને એનામાં કે એસિડિટીમાં શું થાય? તો કે અંદર આપણને શું થશે? બળતરા થાય. તો એક પ્રકારની શું છે, એક પ્રકારનું દ્વેષ ભાવ કહીએ ને કે કોઈનું સારું જોઈને આપણા મનમાં જે બળતરા થાય તે એસિડિટી સાથે સરખાવવામાં આવેલી છે. એ સિવાય બીજું અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે માનસિક તાણ, માનસિક તાણ એટલે કે મનથી રીતે કે વ્યક્તિના મનમાં કોઈ પણ વાત હોય જો એ કોઈની જોડે શેર નહીં કરે, કહેશે નહીં, તો આપોઆપ એને છે ને ચિંતામાં વધારો થશે, બરાબર ને? એટલે કે બ્લડ પ્રેશરને, જેને આપણે બીપી કહીએ, હાઈ પ્રેશર, તેને નોતરે છે. એટલે કે આવી રીતે આપણા શરીરની સંબંધિત વસ્તુઓને બીમારીઓ સાથે જોડવામાં આવે છે ને, જેના કારણે જ બીમારી આપણા શરીરમાં ઘર કરી બેસે છે. તો આવી બધી વાત અહીંયા પાઠમાં કરવામાં આવી છે. કીધું તેમ હોસ્પિટલની વાત કરે છે, ગંદકીની વાત કરવામાં આવી છે, આ બધી જ વાત જે પેરેગ્રાફ 5 જ આ પાઠની અંદર કોઈ ટૂંકસાર ન હોવાના કારણે આપણે પેરેગ્રાફ વાંચતા જઈશું અને સમજતા જઈશું. તો સૌથી પહેલાં એનો પેરેગ્રાફ આપણે પ્રસ્તાવના રૂપે જોઈએ તો ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ, રણતોલીલા છમ, વગડાની તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે. આ બધું આપણે પ્રસ્તાવમાં આગળ જોઈ ચૂક્યા. પાઠ વિશે થોડી ઘણી બીજા પેરેગ્રાફમાં વાત કરવામાં આવી છે. તો આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. મર્યાદાઓ કહીએ ને કે અમુક વસ્તુ જે થાય જ છે તેની વાત લેખકે આંગળી ચીંધી છે. આંગળી ચીંધી કે દર્શાવવામાં આવ્યું છે. અને પાઠ જ્યારે વાંચશો ને સમજશો ને ત્યારે તમને એમ થશે કે ના ના, આવું તો મારી જોડે થયું છે, અથવા તો આવું મેં મારી નજર સમક્ષ પણ જોયું છે. તો એ જ વાત અહીંયા લેખકે આંગળી ચીંધીને એટલે કે નિર્દેશ કરેલો છે, બતાવવામાં આવી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક હઠીલા રોગો કોને કહેવાય? આપણે આ તો બાળક બહુ હઠીલો છે, હઠીલો જિદ્દી, એને જ્યાં સુધી એનું ધાર્યું ન થાય ત્યાં સુધી ચેનથી બેસે નહીં અને કોઈને બેસવા પણ ન દે. તો કે અહીંયા રોગને પણ એના જેવો જિદ્દી જ કીધો છે કે જેના કારણે જ અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. પહેલું સુખ તે જાતે નર્યા, એ આપણે ત્યાં કહેવત છે, પણ જીવનમાં જ ભાગ્ય કોઈ ઉતારે છે. કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. અહીં લેખક આપણું ધ્યાન દોરે છે, જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એ જ રીતે પાન, ગુટકા, સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે, એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિનું કામ પણ કરેલું છે. કે અહીંયા આપણને કીધું જ પહેલું સુખ તે જાતે ન રહે, એટલે કે આપણે શરૂઆત કરવાની છે એવું કંઈક. બીજું કે કુટેવ અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે, કે આપણી જોડે રૂપિયાનો સિક્કો હોય તો તમને ખબર પડે કે બંને બાજુ નિશાની કેવી છે, અલગ અલગ છે. તો અહીંયા આપણને કહે છે કે એક આપણી કુટેવ, કુટેવ એટલે ખરાબ ટેવ, અને બીજી બાજુ આરોગ્ય, આરોગ્ય એટલે કે આપણા શરીરને સાવચેતી રાખે. એક સિક્કાની બે બરાબર છે, બરાબર, કે જેના દ્વારા જ બધી વસ્તુઓની શરૂઆત થતી જોવા મળે છે. કે જો વ્યક્તિ આપોઆપ સફાઈનો મહિમા જાળવશે તો શું થશે?
આરોગ્યમાં પણ સુધારો થશે. તમે તમારા શરીરને સ્વચ્છ રાખતા થઈ જાઓ કે જેટલી પણ આપણી બેદરકારીઓ છે એની એને કાઢી નાખો ને દરકાર કરવા માંડો, સંભાળ રાખવા માંડો, એટલે આપોઆપ આપણા શરીરમાંથી શું દૂર થવા માંડશે? બીમારી, રોગ. અત્યારે આપણે કહીએ કે શરૂઆતમાં મેં તમને કોરોના વિશેને કીધું કે ભાઈ અત્યારનો આ માહોલ છે, તો જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે આપણને શું સમજાવવામાં આવતું, શું બતાવવામાં આવતું સમાચાર, કે ભાઈ વારંવાર હાથ ધોવો, કે મોઢા પર માસ્ક પહેરો, કે કોઈ પણ વસ્તુ લાવો છો બરાબર, તો ધીરે ધીરે સેનિટાઈઝરનો ઉપયોગ વધતો ગયો, આ બધી વસ્તુ. તો એ 2-3 મહિનામાં જે પણ કંઈ શીખ્યું છે તો અત્યારે આપણે શીખી જ ગયા છીએ, કે આપણે ભલે એટલા એટલામ ફરતા હોઈશું તો નહીં, પરંતુ જરાક પણ વધારે થોડોક લાંબા રૂટમાં જવાનું થાય, વધારે દૂર જવાનું થાય, તરત આપણે મોઢે માસ્ક પહેરીએ છીએ. કેમ? એ ડર નથી, ઘણા તો એ ડર નીકળી ગયો છે કે ભાઈ કોરોના થાય, કે ભાઈ હવે તો નજીવું થઈ ગયું છે ગમે તેને થાય. પણ બીજો ડર છે આપણા દંડનો, હે, કે પોલીસ એમને પકડી લેશે તો ખોટે ખોટા 200-500 રૂપિયાનો દંડ થાય. પણ કાંઈ વાંધો નહીં, એ બીકે પણ લોકો માસ્ક પહેરતા થયા છે બરાબર ને, એટલે કે આપોઆપ રોગ તમારાથી શું થયો, થોડો દૂર થયો. તો બસ આ એક તાજું ઉદાહરણ અત્યારના સમયને લગતા પાઠ છે બરાબર, એની સાથે આપણે જોડી શકીએ કે આ દ્વારા જ આપણને અહીંયા કંઈક શીખવા મળતું હોય છે. તો એવી જ રીતે હવે અહીંયા આપણે પાઠની શરૂઆત કરીએ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા. દાક્તર એટલે ડોક્ટર. સેમ્યુલર બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બટરાટ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. કાર ખોટવાઈ પડે તો તેનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજો આગળ ગૌરવ પૂરો કરે છે. જો અહીંયા કહે છે કે એક સમય એવો હતો કે કોઈ ગામમાં માંદું પડે ને તો ડોક્ટરને સજા કરવામાં આવતી, કે સેમ્યુલર બટલે એક એવા આદર્શ સમાજની, આદર્શ એટલે કે વ્યવસ્થિત સમાજની કલ્પના કરી કે જેમાં જો ખરેખર સજા થવી હોય તો કોને કરાય, તો કે જે વ્યક્તિ માંદો પડ્યો ને એને સજા કરવી જોઈએ. કે બટરાટ રસેલ નામનો એક વ્યક્તિ છે, તેણે તે ગમ્મત કરી એટલે કે રમૂજ, કે જો કોઈ વ્યક્તિની કાર એટલે આપણે કહીએ ફોર વ્હીલ, એ ખોટકાય રસ્તામાં જઈ રહ્યા છે, ફોર વ્હીલ ખોટકાય ને એટલે આપણે બહાર નીકળ્યો હોવા તો પંચર પડી ગયું લે, અને આપણને એક પ્રકારનો શરમનો અનુભવ થાય. કેમ? કદાચ કોઈ તમે સારા પ્રસંગ હશો તો તમે વ્યવસ્થિત મસ્ત તૈયાર થયેલા છો અને ભર તડકો એને આમ દરવા આમ ઊભું રહેવું પડે રસ્તા ઉપર ને બધા જોતા જાય, તો આપણને એક પ્રકારનો શું અનુભવ થશે? શરમનો. પણ કે જો પોતાનું શરીર ખોટકાય, ખોટકાવું એટલે કે અહીંયા બીમાર પડવાની વાત કરી, એટલે કે જો પોતાનું શરીર બીમાર પડશે તો શું થશે? તો કે બીજાઓ આગળ વટ પરુઆ, અથવા તો અહીંયા કહીએ ને બીજાઓ આગળ તે ગૌરવપૂર્વક વાત કરશે. જાણે બીમાર પડે તો મોટું આવડું કહીએ ને, જાણે એને કંઈક એનાયત સન્માન એનાયત કરવાથી, જો મને આમ થયું ભાઈ, એ આમ થયું પણ એમાં તું ખર્ચામાં ઉતર્યો, કે તું એ કેટલી બધી મુશ્કેલી સહન કરી, કે કેટલી બધી દવા કરી બરાબર, તારે કેટલું બધું સહન કરવું પડ્યું, એના કરતાં ભાઈ તે સાવચેતી રાખ્યો તો બીમાર પડત તો કે નહીં. કહેવાનો મતલબ કે અહીંયા આપણને એવું સમજાવવા માગે છે કે વસ્તુ ખોટકાય છે ને તો આપણને શરમનો અનુભવ થાય, પણ આપણે બીમાર પડીએ તો શું થાય? તો કે અહીંયા જેવી રીતે કીધું છે તેમ, તો કે આપણે બીજા જોડે ગૌરવપૂર્વક વાતો કરીએ છીએ, જાણે કંઈક નવીન ના થઈ ગયું હોય તેવી રીતે બરાબર. એટલે કે કહેવાનો મતલબ કે અહીંયા આગલા સમયની વાત તો કરવામાં આવી છે, પરંતુ સેમ્યુલર બટલર જે એક લેખક છે અંગ્રેજનો બરાબર, અંગ્રેજ લેખક, તેની વાત પણ કરવામાં આવી કે એના મતે શું છે, તો કે ખરેખર જે વ્યક્તિ બીમાર પડે છે ને તો તેને સજા કરવી જોઈએ બરાબર. આટલો આપણે પાઠ જોયો, હવે આગલો જે અધૂરો પાઠ છે તે આપણે આગલા ભાગમાં જોઈશું.